હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી આઈક્યુમાં. હું છું પ્રતિક પટેલ અને આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતના જિલ્લાઓ. તો આજે આપણે જોઈશું 11મો પંચમહાલ જિલ્લો. આ છે જામા મસ્જિદ. આ છે તેનો ભૌગોલિક નકશો. તેની પૂર્વ સાઈડ છે દાહોદ જિલ્લો, પશ્ચિમ સાઈડ છે ખેડા અને બરોડા જિલ્લો, ઉત્તર સાઈડ છે મહીસાગર અને દક્ષિણ સાઈડ છે છોટાઉદેપુર જિલ્લો. હવે તેના થોડા ફેક્ટ જોઈ લઈએ તો તેનું મુખ્ય મથક છે ગોધરા. તેના ટોટલ 7 તાલુકા છે. ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, સહેરા, મોરવા, હડફ અને ઘોઘંબા. તેની સાક્ષરતા છે 70.99%. તેમાં ફિમેલમાં 58.59 અને મેલમાં 82.51%. હવે ત્યાંના જોવાલાયક સ્થળો જોઈ લઈએ તો પંચમહાલ એટલે નામ ક્યાંથી આવ્યું? તો પંચમહાલ એટલે પાંચ મહેલ ત્યાં આવેલા છે. 7મી સદીમાં ચાવડા રાજવંશના રાજા વનરાજ ચાવડાએ બનાવ્યા હતા. તેના પરથી પંચમહાલ એટલે કે પાંચ મહેલ નામ પાડવામાં આવ્યું. હવે ગોધરા, ગોધરાનો મિનિંગ થાય છે ગો યાને કે ગાય અને ધરા યાને કે જમીન. તો ગાયની જમીન, તો ચાંપાનેર ચાંપાનેર પાવાગઢ છે તો ત્યાં જે ઘાસ ચરાવવાવાળા હતા તો પોતાની ગાયો લઈને ગોધરા આવતા હતા. મીન્સ કે એટલા માટે તેનું નામ ગોધરા રાખવામાં આવ્યું છે. હવે જોઈએ તો મુઘલ અને મરાઠા કાળનું અગત્યનું મથક અને વેપારી કેન્દ્ર હતું. 1917માં ગોધરામાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ વખતે ગાંધીજીને મળ્યા અને ત્યારબાદ સ્વતંત્રતા આંદોલનમાં જંપ લાવ્યું હતું સારું એવું. પછી 27મી ફેબ્રુઆરી 2002માં હિન્દુ મુસ્લિમના હુલ્લડો થયા હતા અને ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બહુ છબી ખરાબ થઈ હતી અને ટોટલ 56 જણાને બાળી કાઢવામાં આવ્યા હતા ટ્રેનમાં. અને ભારતમાં માત્ર ગોધરામાં જ 3 બેઠકો છે, મહાપ્રભુજી, ગુસિયાજી અને ગોકુળનાથજી આવેલી છે. તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો કે ગુજરાતમાં કેટલી ટોટલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર છે, અને એ કયા સાલમાં બહાર પાડવામાં આવી હતી. હવે આપણે આગળ જઈએ છીએ જોવાલાયક સ્થળો. તો તેમાં છે ચાંપાનેર. તેનું જૂનું નામ છે મુહમ્મદાબાદ અને પાવાગઢ ડુંગરની તળેટીમાં વસેલું છે. ઈસવીસન 647માં વનરાજ ચાવડાના સેનાપતિ ચાંપાની સ્મૃતિમાં વસાવ્યું હતું અને રાવળકુંડનું પતાઈ કુટુંબ શરૂઆતી વહીવટી કરતો હતો. 21 નવેમ્બર 1484માં મોહમ્મદ બેગડાએ છેલ્લા પતાઈ રાવળ જયસિંહને હરાવી જીતી લીધું તથા ચાંપાનેરને બેગડાએ પોતાની રાજધાની બનાવી. પછી એ બધી રાજધાની શિફ્ટ કરી હતી અમદાવાદ સાઇડ. હવે આગળ જઈએ તો ઈસવીસન 1803માં અંગ્રેજ સેનાપતિ વુડિંગ્સને કબજો કર્યો ચાંપાનેર પર અને મોહમ્મદ બેગડાએ બનાવેલી વસ્તુઓમાં જામા મસ્જિદ આજે પાછળ તમને દેખાય છે એ જ છે. પછી છે નગીના મસ્જિદ, કેવડા મસ્જિદ, ખજુરા મસ્જિદ ઉપરાંત વડ તળાવ પાસે બેગદના મહેલના અવશેષો પણ મળી આવ્યા છે. અને મહાન સંગીતકાર બૈજુ બાવરા ચાંપાનેરના હોવાનું માનવામાં આવે છે. હવે આગળ જઈએ તો જોવાલાયક સ્થળોમાં પાવાગઢ ડુંગર. ત્યાં કાલકા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જે 51 શક્તિપીઠો ભારતમાં આવેલી છે તેમાંનું એક છે. ગુજરાતમાં ટોટલ 3 છે, એક છે અંબાજી, પછી છે બહુચરાજી અને ત્રીજું છે પાવાગઢ. હવે આગળ જઈએ તો ડુંગરની સૌથી ઉપરની ટૂંક પર સદન શાહની દરગાહ આવેલી છે. પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી અને ધાધર નદી નીકળે છે. પાવાગઢના ડુંગર પર 3 તળાવો ટોટલ આવેલા છે, તેલિયું, દૂધિયું અને છાસિયું તળાવ. પાવાગઢમાં મેળો પણ ભણાય છે, ચૈત્ર સુદ 8મે મેળો ભરાય છે. હવે જોઈએ હાલોલ. તો ત્યાં લક્કી ફિલ્મ સ્ટુડિયો, હરિવલ્લભ પરીખના રંગપુર આશ્રમ આવેલો છે. તે આદિવાસીઓના વિકાસની પ્રવૃત્તિમાં સારું એવું તેમનું ફાળો છે. અને હાલોલ કાલોલ તે SEZ તરીકે આપેલા છે. ત્યાં GM અને સન ફાર્માસ્યુટિકલ કંપનીઓ એવી ઘણી મોટી ખરી કંપનીઓના પ્લાન્ટ ત્યાં આવેલા છે. હવે ટુવા, તો ત્યાં ગરમ પાણીના જરા આવેલા છે. આ ગરમ પાણીના જરા ધાર્મિક સાથે તો બરાબર, પણ એનું સાયન્ટિફિક રીઝન પણ છે કે આપણા શરીરમાં જે બેક્ટેરિયા હોય તો એ ગરમ પાણીના બેક્ટેરિયા તે આપણા શરીર માટે સારા હોય છે, તેટલા માટે ગરમ પાણીના જરા એ સારા હોય છે ધાર્મિક રીતે અને સાયન્ટિફિક રીતે પણ. હવે આગળ જઈએ તો ત્યાંની મુખ્ય નદીઓ છે મહી, દેવ. એ દેવ નદી પર દેવ ડેમ આવેલો છે પંચમહાલમાં. પછી છે મેસરી અને પાનમ ખનિજ. તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ગ્રેફાઇટ અને શિવરાજપુરના ખાણમાંથી મેંગેનીઝ મળી આવે છે. પછી વન્યજીવ સૃષ્ટિ, તો ત્યાં જાંબુઘોડા રીછ અભયારણ્ય તાલુકો જાંબુઘોડામાં આવેલું છે.
કુંડ અથવા તો તળાવ, તો વડા તળાવ અને ત્રિવેણી અને અષ્ટકોણી કુંડ તે ત્રણેય ચાંપાનેરમાં આવેલે છે અને મેળા તળાવ તે પંચમહાલમાં આવેલું છે. હવે જોઈએ ખેડા જિલ્લો. તો આ ચાંપાનેરનું દ્રશ્ય છે. તો આ તમે તેનો ભૌગોલિક નકશો જોઈ શકો છો. તેમાં પૂર્વ સાઈડ મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો, દક્ષિણ સાઈડ અમદાવાદ અને બરોડા જિલ્લો, ઉત્તર સાઈડ ગાંધીનગર અલવલી જિલ્લો અને પશ્ચિમ સાઈડ આણંદ જિલ્લો અને બરોડા જિલ્લો આવેલો છે. આ તેના થોડા ફેક્ટ જો લઈએ તો તેનું મુખ્ય મથક છે નડિયાદ. તેના ટોટલ 10 તાલુકા છે. 1 નડિયાદ, 2 ખેડા, કપડવંજ, માતર, મહેમદાવાદ, મહુધા, વસો, કઠલાલ, ગલતેશ્વર અને ઠાસર. તેની સાક્ષરતા છે 82.65%. તેમાં ફિમેલની 73.49 અને મેલની 91.31% છે. હવે તેના જોવાલાયક સ્થળો જોઈ લઈએ. તો નડિયાદ, તો તેનું નામ અલગ પણ છે, નટપત્રા, નથપુર અથવા તો નંદગામ પણ પહેલાં કહેવામાં આવતું હતું. નંદગામ એટલે કે ત્યાં 9 રસ્તા હતા અને દર રસ્તાએ ત્યાં એક વાવ હતી અને નડિયાદ શહેરમાં 9 તળાવ હતા, એટલા માટે તેને નંદગામ પણ કહેવામાં આવતું હતું. અને અત્યારે હાલ તેને સાક્ષર નગરી કહેવામાં આવે છે. તો ત્યાં નડિયાદમાં જન્મભૂમિ ઘણા ઘણા મહાન કલાકારોને અને રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારાઓની જન્મભૂમિ છે. તો તેમાં છે સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, પછી છે રવિશંકર મહારાજ અને અક્ષર પટેલ જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે. પછી સંતરામ મહારાજનું મંદિર આવેલું છે. તે ફક્ત ધાર્મિક બાબતે જ નહીં પરંતુ સામાજિક બાબતોમાં પણ સારું તેમનું પ્રભુત્વ છે. અને પૂજ્યશ્રી મોટા એટલે કે ચુનીલાલ ભાવસરનો આશ્રમ આવેલો છે. પછી સરસ્વતી ચંદ્રના રચયિતા ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન અને પ્રતિમા આવેલી છે. આ ક્વેશ્ચન ઘણી 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 એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે. તો આટલું આપણને યાદ તો હોવું જોઈએ. પછી જોઈએ તો ત્યાંનું ફેમસ વસ્તુ છે લીલો ચેવડો અને ત્યાં કિડનીની હોસ્પિટલ પણ આવેલી છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે આગળ જઈએ જોવાલાયક સ્થળોમાં. તો છે વસો, તો ત્યાં જન્મભૂમિ છે મોતીભાઈ અમીન. તેમને ચરોતનનું મોતી પણ કહેવામાં આવે છે. તો તમારા માટે ક્વેશ્ચન છે કે ચરોતનનું મોતી મોતીભાઈ અમીનને કોણે બહુમાન આપેલું, મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. તો તેમનું ફાળો ગુજરાતમાં પુસ્તકાલયમાં પ્રવૃત્તિમાં ફાળો છે અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પણ તેમને છે. કોણ? મોતીભાઈ અમીન, ચરોતનનું મોતી. પછી રાજવી દરબાર ગોપાલદાસ, એમને પણ જન્મભૂમિ વસો છે. તેમણે ઈસવીસન 1915માં ગુજરાતમાં બાલ મંદિરની શરૂઆત કરી તથા મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણની શરૂઆત કરી. અને આ ક્વેશ્ચન બી આવેલો છે કે ગુજરાતમાં પ્રથમ બાલ મંદિરની શરૂઆત કોણે કરી હતી? તો રાજવી દરબાર ગોપાલદાસે. પછી દરબારમાં ગોપાલદાસની હવેલીની કાષ્ટકલા માટે જાણીતું છે. હવે જોઈએ આગળ ઉત્કંઠેશ્વર. તો વાત્રક નદીના કાંઠે આવેલું છે અને ઉટળિયા મહાદેવના નામથી તીર્થસ્થાન તે જાણીતું છે. પછી આગળ જોવાલાયક સ્થળોમાં જોઈએ તો મહેમદાબાદ, તેને મોહમ્મદ શાહ બેગડાએ વસાવ્યું હતું, એટલા માટે તેનું નામ મહેમદાબાદ રાખવામાં આવ્યું છે. મહેમૂદ શાહ બેગડાએ પોતાની બેગમની યાદમાં બંધાવેલ ચાંદા સુરતનો મહેલ, પછી ભમ્મર્ય કૂવો, આ ઇમ્પોર્ટન્ટ છે. અને તેમાં 8 ખંડ આવેલા છે, ટોટલ 7 માળ છે અને 3 માળ અંદર છે અને 4 માળ જોઈ શકાય છે એવું છે. પછી રોજી રોજાનો પ્રસિદ્ધ રોજો આવેલો છે. પછી મુબારકા સૈયદજીનો રોજો, આશાપુરાનું મંદિર જે મૂળજ ખાતે આવેલું છે, પછી ગંગાનાથ, ભીમનાથ અને વાઇજનાથ શિવ મંદિરો આવેલા છે મહેમદાબાદમાં. પછી છે ખેડા, ઈસવીસન 1918માં ખેડા સત્યાગ્રહ થયો હતો. પછી છે ફાગવેલ, ત્યાં ભાથીજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, ત્યાં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. પછી છે લસુન્દ્રા, ગરમ પાણીના ઝરા આવેલા છે. હવે આગળ જઈએ જોવાલાયક સ્થળો. તો ડાકોર, તો તેનું મૂળ નામ ડંકપુર છે. તે કેમ પાડવામાં આવ્યું? તો ગોમતી તળાવના કાંઠે ડંકનાથ મહાદેવ અને ડંક ઋષિનો આશ્રમ આવેલો છે, એના પરથી ડંકપુર નામ પાડવામાં આવ્યું. પછી શ્રીકૃષ્ણના પરમ ભક્ત વજેસંગ બોડાણાની દંતકથા ખૂબ જ જાણીતી છે. તમે ક્યાંક ડાકોરમાં જાઓ તો આ કોઈક ત્યાંના જે લોકલ હોય તેમને પૂછવાનું કે આ શું છે દંતકથા, તે તમને જણાવશે. કાં તો તમારા પેરેન્ટ્સ હોય, કોઈ વડીલ હોય તેમને પૂછી શકો છો.
તો આ બોડાણાની વિનંતીથી ઈસવીસન 1156માં શ્રીકૃષ્ણ ડાકોરમાં બિરાજમાન થયા હતા એવું કહેવામાં આવ્યું છે. અને બોડાણા અને લક્ષ્મીજીનું મંદિર પણ ત્યાં ડાકોરમાં આવેલું જ છે. પછી રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર છે, ત્યાં કાળા પથ્થરની મૂર્તિ આવેલી છે જે ઇનામદાર તજબેકરે બંધાવ્યું હતું. અને પુનિત અને અશક્તા આશ્રમ પણ ત્યાં ડાકોરમાં આવેલા છે. પછી છે ગલતેશ્વર, તો મહી અને ગળતી નદીના સંગમ સ્થાન એ ગલતેશ્વરમાં આવેલું છે. પછી પુરાણોમાં ગાલવ મુનિનું ચંદ્રહાસ નગરી એટલે હાલનું ગલતેશ્વર અને ત્યાં સોલંકીનું જૂનું શિવાલય પણ આવેલું છે. હવે આગળ જે જોવાલાયક સ્થળો તો છે કપડવન. તો રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કપડવનનો ઉલ્લેખ કપટ વાણિજ્ય એટલે કે કાપડનો વેપારી નામે થાય છે. પછી સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ 300 મીટર લાંબી લંબાઈની કુંડા વાવ, પછી કાંટાની વાવ, રાણી વાવ, સિગર વાવ અને ઐતિહાસિક કલાત્મક તોરણ આવેલો છે. પછી જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા કોણ, રાજેન્દ્ર શાહની જન્મભૂમિ કપડવન છે. પછી આપણે જોઈએ વડતાલ, તો ઈસવીસન 1824માં સહજાનંદ સ્વામીએ અહીં લક્ષ્મીનારાયણની મૂર્તિનું સ્થાપના કરી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલનું ગાદીનું ખૂબ જ મહત્ત્વ છે. હવે આપણે જોઈએ તેના ખનિજો, તો ખેડા જિલ્લાના નવાગામ અને કડાણા ખાતે ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે. પછી જોઈએ ઉદ્યોગો, તો બીડી ઉદ્યોગો, પછી નડિયાદમાં ઓટોમોબાઈલ પાર્ટ્સ અને વાયર અને ટોરેન્ટ લિમિટેડ આવેલી છે. પછી ત્યાંનું રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર, તો એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ઠાસરા ખાતે અને મેઇન રાઈસ રિસર્ચ સ્ટેશન નવાગામ ખાતે આવેલા છે. પછી ત્યાંની મુખ્ય નદીઓ, તો વાત્રક, મહી, મહાર, શેઠી, નડિયાદ, શેઠી નદી પર આવેલું છે અને લુણી. રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8 નવા નંબર પ્રમાણે 48 અને એક્સપ્રેસ હાઈવે નંબર 1 ત્યાંથી પસાર થાય છે. મેળા, તો ડાકોરનો માણેકઠારી મેળો જે આસો માસની શરદ પૂનમે ભરાય છે અને રણછોડરાયને નવા વસ્ત્રો અને મુગટ પહેરવામાં આવે છે. પછી ત્યાં વાવ અથવા તો કૂવા, તો કુંકા વાવ, કાંઠાની વાવ, રાણી વાવ અને સિગર વાવ તે કપડવંજમાં આવેલી છે અને ભમરિયા કૂવો તે મહેમદાબાદમાં આવેલો છે. અને તળાવ કુંડ જોવા જઈએ તો ગોમતી તળાવ તે ડાકોરમાં અને શિવકુંડ તે કપડવંજમાં આવેલું છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ સાથે આપણો વિડીયો પૂર્ણ થાય છે. ધન્યવાદ અને જય હિન્દ મિત્રો.